આ તરફ મતદાનને લઈને સૌરાષ્ટ્રમાં તૈયારીઓને અંતિમ ઓપ અપાયો. રાજકોટ અને ગીર સોમનાથ સાથે જિલ્લામાં પહોંચી ચૂક્યા છે ઈવીએમ. મતદાર મથકો તૈયાર, સ્ટાફ પહોંચી ગયો. આવી ગયું ચૂંટણીનું મહાપર્વ. પ્રથમ તબક્કાના મતદાનને લઈ સૌરાષ્ટ્રમાં તૈયારીઓ તડામાર છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તંત્ર ઈવીએમ, વીવીપેટ તેમજ સુરક્ષા સહિતની તૈયારીઓમાં લાગ્યું. સુરેન્દ્રનગર, ગઢડા, જામનગર તેમજ દ્વારકામાં ઈવીએમની વહેંચણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના 725 સહિત સૌરાષ્ટ્રના સંવેદનશીલ મથકો પર પેરામિલિટરી ફોર્સનો વિશેષ બંદોબસ્ત પણ ગોઠવાયો. સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા, વઢવાણ, ચોટીલા અને દસાડા બેઠક પર 1,547 મતદાન મથકો પર મતદાન થશે. જિલ્લામાં કુલ 14,22,000 લોકો વોટિંગ કરશે. આ તરફ ગઢડા વિધાનસભા બેઠક પર મતદાનને લઈ ઈવીએમ અને વીવીપેટ સહિતના સાહિત્યનું વિતરણ કરાયું. બોટાદ વિધાનસભા બેઠકના કુલ 307 બુથ પર 1,350 કર્મચારીઓ મતદાનની પ્રક્રિયામાં ફરજ બજાવશે. જામનગરની 5 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ ચાલી રહી છે. મતદાન પ્રક્રિયામાંથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી. જિલ્લામાં કુલ 3,867 કર્મચારીઓના સ્ટાફ દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને આખરી ઓપ અપાયો. ચૂંટણી અધિકારીના નિરીક્ષણ હેઠળ ઈવીએમ મશીનની વહેંચણી કરવામાં આવી. દ્વારકામાં 652 મતદાન મથક ઉપર મતદાન કરવામાં આવશે. આ તરફ રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મતદાનને લઈને તૈયારીઓ તેજ છે. રાજકોટમાં 4 જુદી જુદી જગ્યાએથી ઈવીએમ વીવીપેટની ફાળવણી કરાઈ. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ, પીડી માલવિયા કોલેજ, શેઠ હાઈસ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ સહિતના ડિસ્પેચિંગ સેન્ટર પરથી ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે તંત્ર સજ્જ બન્યું. અર્ધલશ્કરી દળો, પોલીસના જવાનો, અધિકારીઓ, હોમગાર્ડ તેમજ એસઆરપીની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી. આ તરફ ધોરાજી બેઠકના મતદાનને લઈને તંત્ર એલર્ટ થયું. ધોરાજીમાં 7 મતદાન મથકોને સખી બુથ નામ આપવામાં આવ્યું. આ મતદાન મથકોનું સંચાલન મહિલા ચૂંટણી સ્ટાફ કરશે. મહિલા પોલીસ કર્મચારીઓ પણ આ બુથ પર ફરજ બજાવશે. તો બીજી તરફ દિવ્યાંગો માટે પણ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી, જેનો સંપૂર્ણ ચૂંટણી સ્ટાફ પણ દિવ્યાંગ રાખવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા માટે મતદાન પ્રક્રિયા યોજાશે, જેને લઈ જિલ્લાભરમાં ઈવીએમની ફાળવણી કરવામાં આવી. જિલ્લાની 4 વિધાનસભા બેઠકો માટે 1,077 મતદાન મથકો પર મતદાન થશે. આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેના માટે 4,800 જવાનો ખડે પગે રહેશે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ તૈયારીઓનો ધમધમાટ. સુરત, વલસાડ, નવસારીમાં પહોંચ્યા ઈવીએમ. સુરત જિલ્લાની 7 બેઠકો માટે ગુરુવારે મતદાન થશે. મતદાન પહેલા સુરત જિલ્લામાં તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી. બારડોલી બેઠકના 273 પોલિંગ બુથમાંથી ઈવીએમ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. પોલિંગ બુથ ઉપર 30 ઝોનલ અને આસિસ્ટન્ટ ઓફિસરોને તૈનાત રખાશે. ઉપરાંત પોલિંગ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ મળી 2,000 અધિકારીઓ પણ ફરજ પર હાજર રહેશે. આ તરફ વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. મતદાન માટે તંત્ર દ્વારા ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ મશીન અને મતદાનના સાહિત્ય સાથે મતદાન મથકો પર રવાના કરાયા. જિલ્લાની 5 વિધાનસભા બેઠક વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર કુલ 35 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. નવસારી જિલ્લાની જલાલપુર, નવસારી, ગણદેવી અને વાંસદા વિધાનસભા બેઠક મળીને કુલ 18 જેટલા ઉમેદવારો માટે પ્રથમ ચરણમાં ચૂંટણી યોજાશે. નવસારી જિલ્લામાં કુલ 1,147 પોલિંગ બુથ પર અંદાજિત 10,78,000 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. આ કામગીરીમાં 5,508 જેટલા કર્મચારીઓ અને 913 સેવકો ચૂંટણીલક્ષી કામગીરી